टेटनी परीक्षा पांच वर्ष थी अटकेली हती, ए परीक्षा छेल्ला पांच वर्ष थी अटकेली छे, एना पछी 2023 नी अंदर टेटनी परीक्षा जाय छे, प्रीलिम्स आपी छे, मेन्स आपी छे, एवी द्विस्तरीय पद्धतिथी परीक्षाओ पास करी छे, ए छतांय हवे जो सरकार कॉन्ट्राक्ट बेस पद्धतिथी शिक्षकनी भरती करवानी होय तो अमारी एक ज मांग छे के शिक्षकोनी कायमी भरती करवामां आवे। આવી જાય પછી એને બદલો બહુ અઘરો થઈ જાય છે મેમ, એટલે એમને કોન્ટ્રાક્ટ અને કરાર જેવા શબ્દો વાપર્યા છે એ શબ્દોથી અમે બધા દુઃખી છે કે અમે આટલા બધી મહેનત કરી છે તો અમે કોન્ટ્રાક્ટ ઉપર લાગવા માટે કરી નથી, અમારે 25,000-30,000 ની ભરતી એક નાન સહાયકમાં કરતા હોય તો વિદ્યા સહાયકમાં 2600-2760 માં આટલું લેટ કેમ કરે છે? ગુજરાતનું ભાવિ જે ઘડાય છે એ ભાવિ ઘડવામાં જો શિક્ષક જ સ્થિરતા વાળો નથી તો એ કઈ રીતે પોતાનું 100% આપી શકો? આવી ભવિષ્યમાં કોઈ પછી બીએડ પણ કરવા પેરાશે ને કોઈ શિક્ષક બનવા માટે આગળ વધશે ને, કારણ કે કરાર આધારિત શિક્ષકો કોઈને પસંદ હોતો નથી ને કરાર શબ્દ એ બધા વિદ્યાર્થીઓને ખૂચે છે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી શિક્ષકોની જરૂર છે જ નહીં, કાયમી શિક્ષક હશે તો પોતાનું 100% આપી અને પોતાની શાળાની અંદર પોતાના બાળકોને 100% એ ભણાવશે, અને પ્રાઇવેટ નોકરીઓ કરવી હોય તો હાલ કંપનીઓ 20-20 નહીં 30-30 હજાર આપે છે તો અમે શિક્ષકને આ બીએડ કરો ને આ બધું કરો 5-5 12માં પછી 5-5 વર્ષ શું કામ બગાડો? તો એ પોતે જ કહે છે કે 30,000 ની ઘટ છે જ તો પછી એ પોતે જ સાબિત કરે છે તો એમને એટલી ભરતી કરવામાં શું વાંધો છે? 2017 ની પરીક્ષા પછી મેડમ નહીં નહીં તો 6-7 વખત ભરતી થઈ, 12-13 હજાર શિક્ષકોની ભરતી થઈ તો આ ભરતી પર કેમ જ્ઞાન છે કેમ કાયમ શિક્ષક નહીં? અમે 6 મહિનાથી એક ટાઈમ નાસ્તો અને ખીચડી પર જીવી અને પરીક્ષા પાસ કરી છે તો બી સરકાર કરાર પર ભરતી કરવા રેડી છે તો અમારું ભવિષ્ય શું આગળનું? ડિગ્રી લેવાની કોઈ જરૂર નથી ને, બીએસસી કરો, બીએડ કરો, સારું મેરિટ બનાવો, એમએસસી કરો, કોઈ જરૂર નહીં લાખ લાખ રૂપિયા ફી બગાડીને કરાર પર નોકરી. મેડમ પરીક્ષા તો દૂરની વાત છે, બીએડ કરવા માટે પણ કોઈ રેડી ના થાય, કારણ કે બીએડ ની અંદર પૈસા ખર્ચીને જાય છે વિદ્યાર્થીઓ, શા માટે? કેમનું એક સપનું હોય છે કે સરકારી શાળામાં શિક્ષક બની શકે. નમસ્કાર, સરકાર ધીરે ધીરે બધું જ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર લાવવા માંગે છે, બધું પ્રાઇવેટાઇઝેશન કરવા માંગે છે. મારી પાછળ જેટલા વિદ્યાર્થીઓ ઊભા છે એ બધા ટેટ ટાટ પાસ કરેલા વિદ્યાર્થીઓ છે, એ લોકોના મનમાં એક ડર છે કે અમને કોન્ટ્રાક્ટ પર રાખશે, સરકારી કાયમી ધોરણ પર નહીં રાખે. આજે એ ગાંધીનગર ભેગા થયા, આવેદનપત્ર આપ્યું અને વરસાદ છે એટલે બધા પોતપોતાના ઘરે જવા માટે પાછા નીકળ્યા છે. પણ વિદ્યાર્થીઓની માંગ શું છે અને કેમ આટલા બધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર ભેગું થવું પડે એ વાત કરવી છે. શું નામ છે? રવિ પટેલ. અચ્છા રવિભાઈ, શું આખો મુદ્દો છે અને તમારે કેમ આવેદન પત્ર આપવા માટે આટલા બધા લોકોએ ભેગું થવું પડ્યું? કેટલાક સમયથી 2 દિવસ કે 3 દિવસ પહેલાં ટ્વિટર કે અન્ય માધ્યમથી એક જાહેરાત ફરતી થઈ ગઈ છે સરકાર તરફથી કે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી ભરતી કરવામાં આવશે શિક્ષકોની ગુજરાતની અંદર. પરંતુ એકચ્યુઅલીમાં ટેટની પરીક્ષા 5 વર્ષથી અટકેલી હતી, એ પરીક્ષા છેલ્લા 5 વર્ષથી અટકેલી છે, એના પછી 2023 ની અંદર ટેટની પરીક્ષા જાય છે, એ પરીક્ષાઓ બધા ક્લિયર કરી છે, ટાટ જેવી દ્વિસ્તરીય પદ્ધતિથી પ્રિલિમ્સ આપી છે, મેન્સ આપી છે, એવી દ્વિસ્તરીય પદ્ધતિથી પરીક્ષાઓ પાસ કરી છે, એ છતાંય હવે જો સરકાર કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી શિક્ષકની ભરતી કરવાની હોય તો અમારી એક જ માંગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી શિક્ષકોની ભરતી ચાલશે નહીં. ગુજરાતનું ભાવિ જે ઘડાય છે એ ભાવિ ઘડવામાં જો શિક્ષક જ સ્થિરતા વાળો નથી તો એ કઈ રીતે પોતાનું 100% આપી શકવાનું છે? મારો સવાલ એ છે કે તમે આ મુદ્દા માટે બહુ જલ્દી નથી, કારણ કે હજી જીઆર પણ આવ્યું નથી. હા મેડમ, જીઆર નથી આવી, તમારી 100% વાત સાચી છે, એટલા માટે જ અમે આજે આવેદન આપ્યું છે કે જીઆરની અંદર અમને જણાવવામાં આવે, પરંતુ જ્ઞાન સહાયકોનો મુદ્દો જ રદ કરવામાં આવે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી શિક્ષકોની જરૂર છે જ નહીં, કાયમી શિક્ષક હશે તો પોતાનું 100% આપી અને પોતાની શાળાની અંદર પોતાના બાળકોને 100% ભણાવશે. શિક્ષકને જ ખબર નથી કે 11 મહિના પછી એનું શું થવાનું છે, બરાબર છે? એટલા માટે જ્ઞાન સહાયકો નહીં, કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે સરકાર તરફથી. અમને એ જ આશા છે કે કાયમી શિક્ષકોની ભરતી ઝડપથી કરવામાં આવે, એનું નોટિફિકેશન ઝડપથી બહાર પાડવામાં આવે. જે શિક્ષકને જો આવી રીતના લેવામાં આવે કે ભાઈ ટેમ્પરરી બેઝ પર કે કોન્ટ્રાક્ટ બેઝ પર, તો એને પોતાનું જ ભવિષ્ય નક્કી ના હોય તો એ બાળકોનું ભવિષ્ય કેવી રીતના નક્કી કરી શકે? જો સરકાર આવો નિર્ણય લે તો કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ટેટ ટાટની પરીક્ષા આપી છે અને એ લોકોને કાયમી નહીં પણ ટેમ્પરરી આમાં જોડાવવું પડે? કોઈ જોડાઈ ના શકે મેડમ, કારણ કે કોઈ જોડાવવા માગતું જ નથી, બરાબર છે? સરકારે એક જ્ઞાન સહાયકોનો જે પ્રોજેક્ટ મૂકેલો છે અમને ખ્યાલ નથી કે એકચ્યુઅલી એમાં શું છે, એ ઠરાવ આવશે કે જીઆર આવશે એના પછીથી ખ્યાલ આવશે, પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી એક જ માંગ છે, ઝડપથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે ને ગુજરાતની અંદર જે શિક્ષણ જે ચાલી રહ્યું છે અત્યારે એની અંદર અમે અમારું 100% આપી અને એ શિક્ષણને ભાવિ ઘડવામાં અમે અમારું મદદરૂપ થઈ શકીએ. તમારું શું નામ છે? રાહુલ હરપાલસિંહ. રાહુલભાઈ, મારો એ સવાલ છે કે કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેને ટેટ ટાટ પાસ કરી દીધી છે અને અત્યારે વિદ્યાર્થીઓ કેટલા હાજર છે?
ટેટ ટુ એક્ઝામમાં 2,37,000 ફોર્મ ભરાયા હતા, એમાંથી 37,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને ટાટ એક્ઝામ લેવાય છે પણ હજુ એનું રિઝલ્ટ ડિક્લેર થયું નથી, એટલે એમાં કેટલા પાસ છે એનો અત્યારે કોઈ અંદાજ છે નહીં. વિદ્યાર્થીઓ કેમ આટલી ઉતાવળથી સરકાર પાસે રજૂઆત કરવા પહોંચી ગયા છે? કારણ કે જો જીઆર આવશે તો એમાં ચેન્જ પણ થઈ શકે છે કે એવું નથી, કાયમી ધોરણે પણ લઈ લે. જીઆર આવી જાય પછી એને બદલો બહુ અઘરો થઈ જાય છે મેમ, એટલે એમને કોન્ટ્રાક્ટ અને કરાર જેવા શબ્દો વાપર્યા છે, એ શબ્દોથી અમે બધા દુઃખી છીએ કે અમે આટલા બધી મહેનત કરી છે તો અમે કોન્ટ્રાક્ટ ઉપર લાગવા માટે કરી નથી. અમારી જોડે હાઈ એજ્યુકેશન હોવા છતાં 2 સ્તરની એક પરીક્ષાઓ પાસ કરવા છતાં અમે જો કોન્ટ્રાક્ટમાં તમારે પરીક્ષા પાસ કરીને લાગવાનું હોય તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી ને. ભવિષ્યમાં કોઈ પછી બીએડ પણ કરવા પહેરાશે ને એને કોઈ શિક્ષક બનવા માટે આગળ વધશે નહીં, કારણ કે કરાર આધારિત શિક્ષકો કોઈને પસંદ હોતો નથી ને કરાર શબ્દ એ બધા વિદ્યાર્થીઓને ખૂંચે છે. અચ્છા, સરકાર હંમેશાથી એવું કહે છે કે ભણશે ગુજરાત, પણ ભણાવવાવાળા શિક્ષકો જે બનવાના છે, શિક્ષકો ભાવિ શિક્ષકો છે, એ બધા હંમેશા નારાજ હોય છે, કાં તો પરીક્ષાઓ નથી લેવાતી, કાં તો લેવાય છે તો આવી બેવડી નીતિ અપનાવાય છે. હા સર, હા મેમ, આ બધા આનાથી નારાજ છે, કારણ કે બેવડી નીતિ અપનાવવામાં આવે છે, પાછો કરાર આધારિત શિક્ષકો રાખવામાં આવે છે, 5 વર્ષ ફિક્સ કરવામાં આવે છે, અને એક પૂરી નોકરી પૂરી થઈ ગયા પછી પણ એમનું ફ્યુચર નક્કી હોતું નથી, નોકરી પૂરી થઈ ગયા પછી એમને પેન્શનને પાત્ર હોતા નથી. મહિલાઓ માટે કેટલું અઘરું હોય કે આટલા સમયથી મહેનત કરે, મહેનત કર્યા પછી જો પરીક્ષા પાસ કરે અને પછી એવું ખબર પડે કે ભાઈ તમે તો સામાન્ય કોન્ટ્રાક્ટમાં જ નોકરી કરવાની છે, તો પછી તમારી સરકારી નોકરીમાં અને કોઈ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે જેમાં ફરક શું? બહુ જ ફરક પડે છે, કેમ કે અમે 5 વર્ષથી તો એક એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા, કેટલાય આવેદનો આપ્યા, કોર્ટમાં પણ ગયા લડાઈ કરવા માટે કે ભાઈ તમે હવે 5 વર્ષ થઈ ગયા છે અમારી એક્ઝામ લો, ત્યાં છતાં તો એક્ઝામ નથી લેતા અને એક્ઝામ લે છે 5 વર્ષ પછી, તો પણ આ કાયમી ભરતીની તો વાત જ નથી કરતા, ડાયરેક્ટ કેમ કહે છે કે કોન્ટ્રાક્ટ પર શિક્ષકો લેવાના છે, તો પછી અમારું તો મતલબ ફ્યુચર દાવ પર જ લાગી ગયું છે ને. હા મેમ, હું એવું કહેવા માગું છું કે 25 થી 30 હજારની ભરતી એક નાન સહાયકમાં કરતા હોય તો વિદ્યા સહાયકમાં 2600માં ને 2760માં આટલું લેટ કેમ કરે છે? પ્રોસેસ તો સેમ જ છે, સેલરી બેઝ બી એટલો જ છે, તો પછી ઉલટું આ રીતના જે જ્ઞાન સહાયકનું કરે ને એના કરતાં જે વિદ્યા સહાયકની પ્રોસેસ ખતમ કરે તો કાયમી શિક્ષકો એમને મળી રહે અને આ બધું જે કોન્ટ્રાક્ટ બેઝ છે ને એ નીકળી જાય. અને એવું પણ નથી કે ક્યાં શિક્ષકો છે ઓલરેડી ને એવું, ઘણી બધી શાળાઓ એવી છે ત્યાં શિક્ષણની ઘટ છે બેન, ઘણી બધી ઘટ છે, જે બેકવર્ડ એરિયા છે ને એની અંદર તો એક શિક્ષક પણ નથી હોતા, અને આ જે આવું સિઝન હોય ને એમાં તો હોતા જ નહીં ને, બાળકો એમને એમ ઘેર જતા રહે છે. અને બીજી વાત એ છે કે જો આવી રીતના સિસ્ટમ લાવશે કે ભાઈ કોન્ટ્રાક્ટ પર કરવાનું છે તો પરીક્ષાઓ કોણ આપશે? કોઈ રેડી જ નહીં થાય પરીક્ષા. મેડમ, પરીક્ષા તો દૂરની વાત છે, બીએડ કરવા માટે પણ કોઈ રેડી ના થાય, કારણ કે બીએડની અંદર પૈસા ખર્ચીને જાય છે વિદ્યાર્થીઓ. શા માટે કે એમનું એક સપનું હોય છે કે સરકારી શાળામાં શિક્ષક બની શકે, જો પછી સરકાર કોન્ટ્રાક્ટ બેઝથી જ પદ્ધતિથી ભરતી કરવાની હોય તો પછી કોઈ બીએડ કરવાય તૈયાર થવાનું નથી, કોઈ દ્વિસ્તરીય પરીક્ષાઓ પાસ કરવા માટે તૈયારી બી નહીં કરી શકવાનું. તમારી પાસે જો શાળાઓમાં જો પ્રવાસી શિક્ષકોનો ટ્રાય સરકારે કરી લીધો છે અને જોયું છે કે જે ગવર્મેન્ટ શિક્ષક અને પ્રવાસી શિક્ષક સાથે બાળક સાથે આત્મીયતે સાંધી જ નથી શકતો પ્રવાસી શિક્ષક, કારણ કે ખુદને પોતાના ફ્યુચરનું ટેન્શન હોય, ઘરે જઈને બીજી તૈયારી કરવાની હોય, કારણ કે એને ગવર્મેન્ટ જોબ જુએ, એ બીજા શિક્ષકોને જોતો હોય પ્રવાસી શિક્ષક, તો એને બાળકો સાથે આત્મીયતા સંધાય જ નહીં. એ સવારે 11 વાગે આવે, 5 વાગે જતો રહે, કોણ બાળકની જેમ કામ કરે શિક્ષક ના, એ પછી રોબોટ થઈ જાય, એને શિક્ષક ના કહેવાય. અને શિક્ષણ એવી સંસ્થા કહેવાય કે જ્યાં આપણે મંદિર તરીકે ગણીએ છીએ, તો ત્યાં શિક્ષકો અને બાળકોમાં કેવો પ્રેમ હોવો જોઈએ અને દિલથી ભણાવતા હોય તો ગવર્મેન્ટવાળા શિક્ષકો જ ભણાવી શકે. જો મને જ લઈ લે જ્ઞાન સહાયક તરીકે અને મારે જ હવે બીજી તૈયારી કરવાની હોય તો હું બાળકો ઉપર ધ્યાન ના આપી શકું, ઘરે જઈને હું કાલ શું ભણાવવાનું એનું વિચાર ના કરી શકું, પણ મને ગવર્મેન્ટ જોબ હોય તો હું શાંતિથી બાળકો વિશે વિચારું, કાંઈક સ્કૂલમાં નવું કરું એવું મને વિચાર આવે ગવર્મેન્ટ શિક્ષક હોઉં તો. પણ પ્રાઇવેટ શિક્ષક હોઉં તો હું વિચાર જ ના કરું. અને પ્રાઇવેટ નોકરીઓ કરવી હોય તો હાલ કંપનીઓ 20-20 નહીં 30-30 હજાર આપે છે, તો અમે શિક્ષકને આ બીએડ કરો ને આ બધું કરો, 5-5 12માં પછી 5-5 વર્ષ શું કામ બગાડો? પ્રાઇવેટ 20-30 હજાર હાલ અમને મળે, ભાઈ સરકારે પ્રાઇવેટીકરણ સ્કૂલો કરી દીધી છે બરાબર, તો એમાંય 20-20 હજાર તો પગાર હાલ બી આપે છે, તો અમે પ્રાઇવેટ સ્કૂલોમાં જઈએ તો અમે પ્રાઇવેટ ટ્યુશને કરી શકીએ, ગવર્મેન્ટ શિક્ષકો તો ટ્યુશને ના કરી શકે, તો અમે પ્રાઇવેટ સ્કૂલમાં જઈને 20 હજાર એ પગાર લઈએ અને 20 હજારનું બીજું ટ્યુશન કરીએ તો 40 હજાર કમાઈએ, તો અમારે એક જ માંગ છે કે સરકારી શિક્ષકો જ લો. હા, સરકાર જાતે જ કહે છે કે 30 હજારની પ્રાઇવેટ પ્રવાસી શિક્ષક માગીશું, તો એ પોતે જ કહે છે કે 30 હજારની ઘટ છે જ,
તો પછી એ પોતે જ સાબિત કરે છે તો એમને એટલી ભરતી કરવામાં શું વાંધો છે? અમારો એ જ પ્રશ્ન છે કે દરેક અત્યારે ગુજરાતમાં દરેક ખાતામાં પંચાયત પસંદગી બોર્ડ લઈ લો, ગૌણ સેવા લઈ લો, જીપીએસસી લઈ લો, દર વર્ષે રેગ્યુલર ભરતી કરે છે તો શિક્ષણ ખાતું 5 વર્ષથી કેમ બેઠું છે? 2017ની પરીક્ષા પછી મેડમ નહીં તો 6-7 વખત ભરતી થઈ, 12-13 હજાર શિક્ષકોની ભરતી થઈ, તો આ ભરતી પર કેમ ધ્યાન છે? કેમ કાયમ શિક્ષક નહીં? પછી આપણે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એ જ રોતા હોય કે દાહોદ ને પંચમહાલ ને એમાં શિક્ષકો નથી એટલે છોકરાઓનું રિઝલ્ટ નથી આવ્યું સારું. શિક્ષક ક્યારેય પ્રવાસી ના હોવો જોઈએ, ને ત્યારે સ્ટુડન્ટને શું આપી શકશે, શું નોલેજ આપશે? એ જ બધે ફરતો રહેશે. આજે આ 11 મહિના બીજો શિક્ષક આવશે, બીજા 11 મહિના બીજો શિક્ષક. વિદ્યાર્થીઓનો જે કનેક્શન શિક્ષક જોડે હોય એ તૂટી જ જાય, એટલે એને ખબર જ ના હોય કે કયા બાળકમાં શું ખાસિયત છે, કયા બાળકમાં શું કમી છે. હા, એટલે આવી રીતના ક્યારેય પ્રવાસી શિક્ષકનું હોવું જ ના જોઈએ. એટલે અમારો તો એ જ છે કે સરકાર કાયમી ભરતી કરે અને મોટા પાયે ભરતી કરે, કારણ કે 5 વર્ષે પરીક્ષા લીધી છે એટલે 5 વર્ષની જગ્યા વધારે જ હોવી જોઈએ. પછી સાવ 3 હજારની ભરતી કરી દેશે તો એ મતલબ નહીં રહે. 30 હજારની ઘટ બતાવી છે એટલે 10 હજાર ઉપરની ભરતી કરવી જ જોઈશે, એ પણ કાયમી. અમે 6 મહિનાથી એક ટાઈમ નાસ્તો અને ખીચડી પર જીવી અને પરીક્ષા પાસ કરી છે તો બી સરકાર કરાર પર ભરતી કરવા રેડી છે તો અમારું ભવિષ્ય શું આગળનું? જો અમારે નોકરી જ કરવી હોય તો અમે પ્રાઇવેટ કંપનીમાં બી કરી શકતા 20 હજારની નોકરી. 3 ડિગ્રી લેવાની કોઈ જરૂર નથી ને? બીએસસી કરો, બીએડ કરો, સારું મેરિટ બનાવો, એમએસસી કરો, કોઈ જરૂર નહીં 1,00,000 રૂપિયા ફી બગાડીને કરાર પર. મેં અત્યારે મારું બીએસસી, એમએસસી, બીએડ અને એમએડ પણ ક્લિયર કર્યું છે. 4 ડિગ્રી હું લઈને બેઠો છું અને અત્યારે સરકાર તલાટીની ભરતી કરે છે, બિન સચિવાલયની ભરતી કરે છે, બધી ભરતી બેચલર ઉપર કરે છે કે ભાઈ બીએ પાસ કરો, બીએસસી પાસ કરો, એક્ઝામ આપો અને કાયમી ભરતી લો. અને હું 4 ડિગ્રી કરીને પણ અને એક્ઝામ પાસ કરીને પણ જો મને કાયમી ભરતી ના મળતી હોય તો એનો કોઈ અર્થ જ નથી ભણતરનો. આટલા ઓકે બેન, આ જ રીતે ચાલે તો દેશનો કલેક્ટર હોય તો ભલે અને પ્યુન હોય તો ભલે, એ નીકળે છે ક્યાંથી? શિક્ષક પાસેથી. જો એ શિક્ષક જ સંતોષકારક નથી તો એનું ભવિષ્ય કેમ? શિક્ષકનું જ ભવિષ્ય નથી તો દેશના જે સંચાલકો છે એનું ભવિષ્ય ક્યાંથી? આ નેતા હોય તો ભલે અને સચિવ હોય તો ભલે, એ આવે છે ક્યાંથી? એક સ્કૂલમાંથી. જો એ સ્કૂલનો શિક્ષક પોતે તટસ્થ નહીં હોય, સિક્યોર નહીં હોય તો દેશ કેવી રીતનો સિક્યોર થશે? શિક્ષક જ છે જે તમને તારી બી શકે છે. બરાબર, મારી પાસે ઓલરેડી હું કહું, મારી પાસે 5 માસ્ટર છે. ટાટમાં ગઈ ટાટમાં મારી પાસે 150 માર્ક્સ છે, એની આગલી ટાટમાં મારી પાસે 149 માર્ક્સ છે, મારી પાસે ટેટમાં 90 માર્ક્સ છે. નો ડાઉટ અમે નથી કહેતા સરકાર પરીક્ષા ન લીએ, પણ જે ભરતી કરે માર્ક્સ ક્યાંથી આવે મેડમ? અમે મહેનત કરી ત્યારે. હવે અમને ખબર પડે કે 11 મહિના પછી તો કાઢી મેકવાના છે. અને અત્યારે પ્રવાસીઓ ચાલે છે, એમાંય ઘણા બધા ગેરરીતિઓ થાય છે. બરાબર, અને પ્રવાસી શિક્ષક છે અથવા તો જ્ઞાન સહાયક જે છે એ આવશે તો શું થશે મેડમ? એ 20 હજાર માટે દોડશે થોડા દિવસ, પછી બાળકો સામું નહીં જોવે, એના પ્રાઇવેટ ટ્યુશન કરશે, એ બીજે જશે, પણ એ આવતી એક્ઝામ પાછું સરકાર શું દર વર્ષે એક્ઝામ લેશે એમાં તમે આવજો? પણ દર વર્ષે શું તૈયારી જ કરવાની? દર વર્ષે મહેનત જ કરવાની? આ મહેનત પછી અમારું શું? ટૂંકમાં અમારું એવું કેવું છે બધાનું, વિદ્યાસહાયક ભાવિ શિક્ષકોનું, કે આ નવો જીઆર જે પણ આવે એ અમે મુદ્દા જે લખીને આપ્યા છે એને ધ્યાનમાં લઈને કરવામાં આવે. કયા મુદ્દાઓ આપ્યા છે સંક્ષિપ્તમાં સમજાવી દો મને, ખાલી સંક્ષિપ્તમાં એકદમ નાની રીતના કે કયા કયા મુદ્દાઓ છે તમારે? કયા કયા મુદ્દા? રાહુલભાઈ એમાં ગયા, રવિભાઈ ગયા હતા, રવિભાઈ કહી દેશે તમને. અમે જે આવેદન સરકારને આપ્યું છે એની અંદર અમારો મેઇન મુદ્દો એ જ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પહેલાં તો શિક્ષકોની ભરતી જ ના કરવામાં આવે, અને 30 હજાર શિક્ષકોની ઘટ આની અંદર બતાવે છે કે 30 હજાર શિક્ષકો જો જ્ઞાન સહાયકો લેવાના છે તો વહેલી તકે બદલી કેમ્પ અને જે 2600ની ભરતી બાકી છે બધું પૂરું કરી, આજે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એ બદલી કેમ્પને પૂરું થશે પછી તમારી કાયમી ભરતી જે છે એની પ્રોસેસ શરૂ થશે, તો વહેલી તકે એનો જીઆર કે એનો જે ઠરાવ છે એ બહાર પાડવામાં આવે. બીજું કશું જ નહીં, અમારી પરીક્ષા જો 5 વર્ષે આ સરકાર લે છે તો અમારી આશા સરકાર પાસે એટલી જ છે કે આ સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની ભરતી કરે. બસ અમે એટલું સરકાર પાસે માગીએ છીએ. અને આ સરકારે અમારી પરીક્ષા પણ લીધી છે, 5-5 વર્ષથી અટકેલી પરીક્ષા પણ આ જ સરકારે લીધી છે, તો આ જ સરકાર પાસે એવી ઈચ્છા છે કે જે બી આગળની ફટાફટની પ્રોસેસ છે બદલીની કે જે પ્રોસેસ હોય એ કાર્યવાહી પૂરી કરવામાં આવે અને ફટાફટ કાયમી શિક્ષકોની ભરતી. માંગો સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો? મેડમ, ફરીથી અમે આવેદન પત્ર આપવા જોઈએ અને દરેક અઠવાડિયે એક એક આવેદન પત્ર દરેક વિદ્યાર્થી આપવા આવશે અહીંયા. બરાબર, બહુની સંખ્યામાં, ઘણી બધી સંખ્યામાં, કેમ કે અમારો એટલો જ દર છે પહેલાં તો કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બધામાં 11 મહિના દરેકને ડર હોય જ, સ્વાભાવિક છે દરેકને ડર હોય, જે કાયમી શિક્ષક ન કરી શકે, આ જે કરી શકે કાયમી શિક્ષક એ પ્રવાહી શિક્ષક કરવાનો નથી, બધાને ડર છે. આ રવિભાઈ જે કીધું કે જે પોતે સક્સેસફુલ ના હોય એ શું કરાવશે? મને હવે એક, તમને આટલો બધો ડર છે ને તમારા મગજમાં તમે બધું વિચાર્યું છે તો તમારી પાસે એવો કોઈ જવાબ છે કે સરકારને આ કરવા પાછળનું શું કારણ હોઈ શકે, કોન્ટ્રાક્ટ કરવા પાછળનું શું કારણ હોય? જેનું એ જ કારણ છે કે કેમ કરીને અમે સરકારના પૈસા બચાવીએ. આજે મોટા સચિવો છે, આઈએએસ ઓફિસર છે, એ સારું એવું ભણીને આગળ આવ્યા છે, તો એમને મંત્રીઓને સલાહ શું આપવાની હોય કે તમે દેશમાં સારા ભાવિ શિક્ષકો ઊભા કરો? જો મંત્રીઓ
સચિવો જ મંત્રીને એ સલાહ આપશે કે આપણે કેમ કરીને દેશના પૈસા બચાવીએ, કરાર આધારે બધાને મોકલો એટલે આપણા દેશનું ભંડોળ બચશે. એટલે એ જ છે કે તમે પણ અમને તો મંત્રીઓ શ્રીની સાથે સાથે મોટા મોટા સચિવોને બી એ જ રિક્વેસ્ટ છે કે તમે કાયમી ભરતી ઉપર થોડું ધ્યાન આપો. અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરી અમને એક જ પ્રશ્ન છે કે જો અમને કાયમી નહીં આપવામાં આવે તો આગળ જતા શિક્ષકો બનવાનું વિચારશે કોણ? અને આ ખૂબ જ મોટો સવાલ છે. હજી સરકારે જીઆર બાર નથી પાડ્યું. સરકાર જીઆર બાર પાડશે પછી શું આવશે એ હજી પણ પ્રશ્ન છે. પણ એમના જે મુદ્દા છે એ વાસ્તવિક મુદ્દા છે કે સરકાર મોટા ઉપાડે એવું કહી દે છે કે ભણશે ગુજરાત, પણ સરકાર પાસે ભણાવવા માટે શિક્ષકો હશે ખરી?